ધોરાજી ખાતે સળગતા ગરબા ઉપાડીને એકદમ સરસ મજાના રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। નવદુર્ગા ગરબી મંડળ આશરે 40-50 વર્ષથી જાણીતી ગરબી ચાલે છે અને કેટલા વર્ષથી આ સળગતા ગરબાનું આયોજન કરવામાં આવે છે। આ મંડળમાં આશરે 70 બાળકોને રાખવામાં આવે છે અને અવનવા રાસનું આયોજન કરાય છે। રાસ જોવા માટે ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। મારું નામ નેહા સુરેશભાઈ ભરવાડ છે, હું ધોરાજી રહું છું। અહીંયા 100 વર્ષથી ગરબી થાય છે અને 50 વર્ષથી જલતો ગરબો થાય છે। લાકડી રાસ, ગગર રાસ, ડાકલા રાસ અહીંયા બધું જ થાય છે ખૂબ સરસ। અને જલતા ગરબામાં અમે 10 વર્ષથી ભાગ લઈએ છીએ અને અમને માતાજીની દયાથી અહીંયા કાંઈ પણ થતું નથી અને આ ગરબામાં બધી બાળાઓ ભાગ પણ લે છે। અહીંનું સજાવટ ખૂબ સરસ છે। આ બાબતે બહેનોને કહી છે કે અહીંયા ભાગ લેવા બહેનોને નમ્ર વિનંતી। અહીંયા ખૂબ સરસ ચલતો ગરબો પણ થાય છે અને અવનવા રાસ પણ થાય છે અહીંયા। જીતેન્દ્ર ડકુભાઈ બારોટ મારું નામ છે। આ ગરબી ઘણા સમય થયા, એટલે કે 100 વર્ષ થયા ગરબી ચાલે છે અને તેમાં 40 વર્ષ થયા તો આ બધા અવનવા રાસ ચાલે છે। તેમાં મા કાળીમાનો રાસ, ભુવા રાસ, જલતો ગરબો તેમજ ડાકલા રાસ આદિ પ્રાચીન અર્વાચીન રાસ રજૂ કરવામાં આવે છે અને બાળાઓને માતાજીની દયાથી કાંઈ થયું નથી અને અમે તેમાં બારોટ લોકો પણ તેમાં અમે સેવા આપીએ છીએ અને આ ગરબીની પરંપરા આજ વર્ષો સુધી જળવાઈ રહી છે અને એવી નવી અત્યારે જળવાઈ રહી છે કે બાળાઓને કાંઈ મા ભગવતીની દયાથી કાંઈ કોઈ જાતનું કાંઈ થયું નથી અને ચલતા ગરબાની બાળાઓ જે રાસ રમવા આવે છે નવદુર્ગા ગરબી મંડળ ઓકળા કાંઠા ચોકમાં, તેઓ બાળાઓ ખૂબ સરસ રીતે આ રાસ રજૂ કરી ડાકલા રાસ, ગરબા રાસ, કુવા રાસ, જલતો ગરબો તેમજ અવનવા રાસ બધા અહીંથી રજૂ કરે છે અને બાળાનું લગભગ 70 બાળા છે અને તેઓ બાળાઓ અમુક બાળાઓ એવી છે કે જેને આજ દિવસ સુધી કશું જ વાંધો માતાજીને દયાથી કાંઈ આવ્યો નથી, જેમાં જલતા ગરબામાં એ બાળાઓ